गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 11 साइंस मैथ्स चैप्टर नंबर 12 गया वीडियो नी अंदर बेटा आपणे सरस रीते 12.1 एक्सरसाइज जोई। आजे 12.2 एक्सरसाइज जोवा तरफ जई रह्या छे। बहु सरल चैप्टर छे, मात्र ने मात्र अंतर सूत्रनो ज उपयोग करवानो। अंतर सूत्र पाछु तमे चैप्टर नंबर 10 मां भण्या छो, पण ए टू डायमेंशन द्विपरिमाण माटे हतुं। जरा अहींया सेनी वात चाले छे, त्रिपरिमाण। त्रिपरिमाण ने द्विपरिमाण में कोई लांबो फरक नहीं। द्विपरिमाण में एक्स वाई बे ज अक्ष होय, त्रिपरिमाण में एक्स वाई जेड त्रण ज अक्ष होय। तो पहला मात्र अंतर सूत्र शोधीने 12.2 आखू पूरू थई जाय छे, एटले नवुं कोई सूत्र माटे कन्फ्यूज थवुं नथी। शीखवाड़ी दऊं तमने। धारो के बे बिंदु, एक बिंदु ए एक्स वन वाई वन झेड वन होय, बीजू बिंदु बी एक्स टू वाई टू झेड टू होय। तो बे बिंदु वच्चेनुं अंतर ए बी बराबर आवुं सूत्र छे, अंडर रूट मा एक्स वन माइनस एक्स टू नो होल स्क्वेर, वाई वन माइनस वाई टू नो होल स्क्वेर, अने प्लस झेड वन माइनस झेड टू नो होल स्क्वेर। आ बस सूत्र आटलू कर दी एटले आपणुं कामकाज पूरू। वधारे कोई लांबी चर्चा करवानी नथी, सीधी ज एक्सरसाइज 12.2 उपर ध्यान आपीए। दाखला नंबर 1 मां टोटल 4 दाखला छे, एटले पहेलो दाखलो करीए। ओके, शू छे दाखला नंबर 1? तो आपने कीधेलू छे दाखला नंबर 1 नी अंदर के भाई आपेल बिंदुओनी जोड़ वच्चेनुं अंतर शोधो। मात्र अंतरनी वात छे, एवी चार जोड़ो आपेली छे, एटले आपणे सरळ भाषानी अंदर खाली बे वच्चेनुं अंतर शोधवानुं। चारे चार कॉपी पेस्ट छे। चलो एमां पहेलानुं बेलू बिंदु ए कही दऊं, 2 3 5, अने बी कही दऊं तो 4 3 1। मळी गयुं? ए बी बस नाम आपी दो। पहेलाने आपणे कही शकाय एक्स वन वाय वन झेड वन, આ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ। તો બે વચ્ચેનું અંતર એ બી બરાબર, સૂત્ર નહીં લખીએ આપણે, સીધી જ કિંમત મૂકશું, એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે 2 - 4 નો વર્ગ, 3 - 3 નો વર્ગ, 5 - 1 નો વર્ગ। 2 - 4 એટલે -2 નો વર્ગ 4, આનો 0, અને 5 - 1 એટલે 4 નો વર્ગ 16। 16 + 4 એટલે 20। 20 ના 2 ટુકડા પાડો, વર્ગમૂળ નીકળે એવું હોય તો 5 + 4 = 20। તો 4 નું વર્ગમૂળ 2 નીકળે, 5 નું ના નીકળે, એટલે એ તો √5 જ રહે। ઓકે, એટલે બાકી સરવાળા બાદ બાકીમાં મહેનત કરવાની છે, બાકી દાખલા બિલકુલ અઘરા નથી। ચલો એક્ઝામ્પલ નંબર 2, ટોટલ 4 છે, બીજો કરાવું પછી 2 તમે જાતે હોમવર્કમાં કરજો। તો શું છે નંબર 2? એમાં એ -3 - 7 - 2, અને પછી બી એમાં 2 - 4 - 1 કમ્પ્લીટ। તો ચલો આની વાત કરીએ ફરીથી એ બી, હવે હજી પણ ટૂંકું સ્વરૂપ કરીએ, માત્ર ને માત્ર 2 ની બાદ બાકી ડાયરેક્ટ લઈ લઈએ, -3 - 2 = 5, તો 5 નો વર્ગ 25, 7 માંથી 4 જાય 3 - 3 નો વર્ગ 9, 2 - - +1 તો 2 + 1 = 3 નો વર્ગ 9, તો 25 - 18 એટલે જવાબ આવે અંડર રૂટમાં 43। બસ ઓકે, શોર્ટ ક્વેશ્ચનમાં જ પૂછાય એવા છે, બહુ કંઈ એની અંદર 2 માર્ક્સ 3 માર્ક્સમાં એમ પણ આવવાના નથી, એટલે જેટલું ટૂંકું કરવું એટલું કરી શકાય। સેમ એવી રીતે એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 બંને આવડે એવા છે, સેમ છે, એટલે હોમવર્કમાં કરો બેટા। દાખલા નંબર 2 ઉપર જઈએ, ખાલી દાખલા નંબર 2, બાકી કામ તો અંતર સૂત્રનું જ કરવાનું, શબ્દો બદલાશે। શું કહે છે? સાબિત કરો કે બિંદુઓ સમરેખ છે। તો 3 બિંદુ છે, પહેલું બિંદુ એ -2 - 3 - 5 આ પહેલું બિંદુ, બીજું બિંદુ બી તો 1 - 2 - 3, અને ત્રીજું બિંદુ સી તો 7 - 0 - 1। આ 3 બિંદુઓ સમરેખ છે। કેવા છે? સમરેખનો મતલબ એવો કે ત્રણેય એક જ લાઈન ઉપર છે। એક જ લાઈન ઉપર સાબિત કરવા માટે ત્રણેયનું અંતર સૂત્ર તો વાપરીએ। ચલો તો પહેલા વાત કરીએ એ બીની, તો એ બી બરાબર અંડર રૂટમાં -2 - 1 = 3 નો વર્ગ 9,
3 माइनस 2 1 નો વર્ગ 1 5 માંથી 3 જાય 2 નો વર્ગ 4 9 ને 10 ને 4 14 14 નું વર્ગમૂળ ના એવી પછી વારો BC નો તો BC ની વાત કરીએ તો 1 માંથી 7 જાય 6 નો વર્ગ 36 2 માંથી 0 જાય તો 4 3 માઈનસ માઈનસ પ્લસ 1 3 વત્તા 1 4 નો વર્ગ 16 તો 16 ને 4 20 20 અને 36 એટલે 56 56 નું આપણે જોડે વર્ગમૂળ છે તો એના ભાગ પડે 14 ચોક 56 તો 4 નું વર્ગમૂળ 2 14 નું તો ના નીકળે એટલે 14 જ રહેવા દો AB BC અને પછી AC તો શું આવશે માઈનસ 2 માઈનસ 7 એટલે 9 નો વર્ગ 81 3 માઈનસ 0 એટલે 3 નો વર્ગ 9 5 વત્તા 1 એટલે 6 નો વર્ગ 36 81 ને 9 90 90 ને 36 એટલે 126 ભાગીવા પડે 14 9 126 9 નું વર્ગમૂળ 3 14 નું ના નીકળે એટલે રૂટ 14 સમજણ પડી ગઈ તો AB BC AC એવા ત્રણે કેસ આપણને મળી જાય આગળ વધીએ તો આના ઉપરથી એવું લખાય કે ભાઈ AC રહ્યું એ AB અને BC ના સરવાળા જેટલું છે AC છે એ શું છે AB અને BC ના સરવાળા જેટલું તો આ સરવાળા જેટલું છે એનો મતલબ એવો નક્કી થઈ ગયો કે તમારું ABC સમરેખ છે કેવું છે એક જ લાઈન ઉપર છે કારણ કે એકનો સરવાળો બાકીના બે ના બરાબર છે એનો મતલબ કે ત્રણે ત્રણ કેવા છે એક જ લાઈનમાં બીજી ભાષામાં કહીએ તો સમરેખ કહેવાય શું કહેવાય સમરેખ એક્ઝામ્પલ નંબર 2 આટલો જ હતો એક્ઝામ્પલ નંબર 3 માં ફરી પાછા 3 કેસ કેટલા કેસ 3 ચકાસવાના છે કે સાચા કે ખોટા તો નીચેના વિધાનો ચકાસો ચકાસવામાં 3 છે પહેલા 3 બિંદુ આપેલા છે લખી નાખીએ બિંદુ તો એ આપણી જોડે છે 07 માઇનસ 10 અને બી આપણી જોડે છે 16 માઇનસ 6 અને સી આપણી જોડે છે 49 માઇનસ 6 07 માઇનસ 10 16 માઇનસ 6 અને 49 માઇનસ 6 આ સમદ્રિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે સમદ્રિભુજનો મિનિંગ શું બેટા કે બે બાજુ સરખી હોય તો એને સમદ્રિભુજ કહેવાય સમદ્રી દ્રી એટલે બે બે બાજુ સરખી એટલે સમદ્રિભુજ કહેવાય પણ બાજુ સરખી અંતર ઉપરથી નક્કી પડે તો અંતર શોધો ચલો ફરીથી અંતર સૂત્ર પહેલી વાત કરીએ એબી ની એ જ વર્ગમૂળની અંદર બાદબાકી સરવાળા કરો 0 માઇનસ 1 1 નો વર્ગ 1 7 માઇનસ 6 એટલે 1 નો વર્ગ 1 અને માઇનસ 10 પ્લસ 6 એટલે વધે આપણી જોડે 4 4 નો વર્ગ 16 તો 16 ને 1 17 ને 1 18 તો માય રૂટમાં 18 એ બી પછી ફરી વાત કરીએ બીસી ની બીસી એટલે આપણી જોડે જો 1 માંથી 4 જાય તો 3 નો વર્ગ 9 6 માંથી 9 જાય 3 નો વર્ગ 9 ઓકે અને 6 માઇનસ 6 0 એટલે 9 વત્તા 9 ફરીથી પાછું શું આવે 18 એ બી બી સી અને પછી એ સી તો શું છે 0 માંથી 4 જાય તો આપણી જોડે થઈ જાય 4 નો વર્ગ 16 7 માંથી 9 જાય તો 2 નો વર્ગ 4 અને માઇનસ 10 પ્લસ એટલે માઇનસ 4 નો વર્ગ ફરી પાછો 16 તો 16 નું 32 ને 4 36 અને 36 નું વર્ગમૂળ નીકળે 6 ઓકે પણ આપણે જો પહેલી બે બાજુઓમાં જ આપણું કામ થઈ ગયું એટલે આપણે એવું લખી શકાય કે મારી પાસે જેટલી એબી છે એટલી જ બીસી છે બે બાજુ સરખી તો સમદ્રી બાજુ ત્રિકોણ થઈ ગયો એમાં બીજું કંઈ સાબિત કરવાની જરૂર નથી સમદ્રી બાજુ થઈ ગયો એટલે વિધાન સત્ય છે વિધાન કેવું છે સત્ય છે આ આપણે ચકાસી નાખ્યું કહેવાય શું કહેવાય ચકાસ્યું કે ભાઈ તમે કહેતા હતા એ વાત સાચી બીજું આવી જ રીતે લગભગ 90% સરખા કોપી પેસ્ટ તમને 3 બિંદુઓ આપેલા છે જો 0 7 10 માઇનસ 10 ની જગ્યાએ ખાલી પ્લસ કર્યું 0 7 10 બિંદુ બી તમને આપ્યું છે માઇનસ 1 6 6 એમાં પણ માઇનસનું પ્લસ છેલ્લે કર્યું અને ત્રીજાની અંદર સી આપેલું છે માઇનસ 4 9 6 થોડા ઘણા માઇનસ પ્લસમાં ફેરફાર બાકી આંકડા એના એ જ 0 7 10
माइनस 166 माइनस 496 काटकोण त्रिकोण ना शिरोबिंदु छे सेना शिरोबिंदु छे भाई काटकोण त्रिकोण ना कहीं नहीं फरी थी ये ज बात ए बी नु अंतर बी सी नु अंतर ए सी नु अंतर काटकोण त्रिकोण साबित करवा माटे शू कंडीशन जोईए के कर्ण नो वर्ग बाकी नी बे बाजू ना सेना बराबर होय सरवाळा बराबर कर्ण नो वर्ग बाकी नी बे बाजू ना सरवाळा बतो कोई पण बे बाजू नो सरवाळो करो એટલે કર્ણના વર્ગ બરાબર મતલબ કે થઈ છે ક્લિયર એ તમારે ચકાસવાનું છે અને તમને હોમવર્કમાં આપું છું ત્રણમાંથી કોઈ એકનો વર્ગ એવો આવશે કે બાકીની બે બાજુના વર્ગ બરાબર થશે અને સત્ય જ આવવાનું છે મને ખબર છે એટલે એમાં તમારું પરફેક્ટ આન્સર બેસી જશે ત્રીજું એમાં થોડુંક અલગ છે ત્રિકોણની વાત નથી તમને ચાર બિંદુ આપેલા છે એ બી સી ડી એ શું છે माइनस वन टू वन बी शू छे वन माइनस टू फाइव सी शू छे फोर माइनस सेवन एट अने डी शू छे टू माइनस थ्री फोर शू छे टू माइनस थ्री फोर छ ए समांतर बाजू चतुष्कोणना ए बी सी डी सेना चतुष्कोणना शिरोबिंदु छे समांतर बाजू समांतर बाजू नो मतलब शू साम सामेनी बाजूओ सरखी पण ए अंतर सूत्र थी ज खबर पड़े चालू करो शोधवानुं तो ए बी नुं अंतर शोधवा माटेनुं सूत्र करिए तो माइनस वन अने माइनस वन एटले माइनस बे नो वर्ग चार बे माइनस माइनस प्लस बे एटले बे ने बे चार चार नो वर्ग पाछो सोळ अने एकमांथी पांच जाए तो चार चार नो वर्ग सोल सोल वत्ता सोल बत्तीस ने चार छत्रीस छत्रीस नो वर्गमूल सीधू छ निकले ए बी पछी बीजू लईए फरी थी आउ शॉर्टकट तो एक माथी चार जाए तो त्रण नो वर्ग नौ माइनस बे ने माइनस माइनस प्लस सात एटले पांच नो वर्ग पच्चीस पांच माथी आठ जाए तो त्रण नो वर्ग नौ तो आनू थई जाए अंडर रूट में तेतालीस ए बी बी सी पछी बे ऊपर लखी नाखीए सी डी ચારમાંથી બે જાય તો બે બેનો વર્ગ ચાર માઇનસ સાત પ્લસ ત્રણ ચારનો વર્ગ સોળ આઠમાંથી ચાર જાય તો ચાર ચારનો વર્ગ ફરીથી સોળ સોળ દુ બત્રીસ ચાર છત્રીસનું વર્ગમૂળ છ અને સીડી પછી એડી કહો કે ડીએ કહો જે તમને અનુકૂળ આવે એ તો માઇનસ એક માઇનસ બે એટલે ત્રણનો વર્ગ નવ બે માઇનસ માઇનસ પ્લસ ત્રણ એટલે પાંચનો વર્ગ પચીસ एक माथी चार जाए तो त्रणनो वर्ग नौ फरी पाछू तेतालीस आई तो जो हवे आपणे सरखामणी करिए बेटा तो चार बाजू ए बी बी सी सी डी डी है तो जेटलू ए बी नो जवाब छे एटलो कोणो छे सी डी नो तो ए बी बराबर सी डी अने बीजू एवुं कोण छे तो बी सी बराबर डी ए सामसामेनी बाजू सरखी थई बी सी बराबर डी ए आई ओके આય ઓકે અને સાબિતી માટે જરાક તમારે ચેક કરવું હોય તો કોઈ પણ આવી રીતે નામ આપી દો ચલો એ બી સી ડી તો થઈ ગયું આપણી જોડે એ બી બરાબર સી ડી અને બી સી બરાબર એ ડી આમ સામસામેની બાજુઓ સરખી હોય એટલે આપણે મતલબ કે એને શું કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ તો આના ઉપરથી ફરીથી કહેવાય કે વિધાન સત્ય છે ટોટલ ત્રણે ત્રણ વિધાનો સત્ય જ હતા ઓકે પહેલું અને ત્રીજું મેં સાબિત કર્યું બીજા નંબરનું વિધાન તમને મેં સાબિત કરવા આપ્યું છે ઓકે પણ ટૂંકમાં તકલીફ પડે એવું છે નહીં ઇઝીલી થઈ જાય એવું છે અને આવડી જાય એવું છે ઓકે આની સાથે બેટા આજનો વિડીયો આપણે રિપીટ એક વખત જોઈ લઈએ તો શરૂઆત કરી હતી બે બિંદુના અંતરથી એટલે અંતરસૂત્ર એ એક્સ વન વાય વન ઝેડ વન બી એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ તો અંતર શોધવા માટેનું સૂત્ર ઓલરેડી તમે ચેપ્ટર દસમાં શીખી ગયા છો એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર ઝેડ વન માઇનસ ઝેડ ટુનો સ્ક્વેર પછી દાખલા નંબર એકમાં બે બિંદુઓની ચાર જોડ આપેલી છે અને અંતર શોધવાનું છે બે મેં કરાયા બે તમને હોમવર્કમાં આપ્યા એક્ઝામ્પલ નંબર બે એવું કહે છે કે બિંદુ એ બી સી કેવા છે સમરેખ છે તો ત્રણેયનું અંતર શોધ્યું કોઈ એક અંતર બાકીના બેના સરવાળા બરાબર થાય એટલે એક જ અંતરમાં હોય એક જ લાઇન ઉપર હોય એટલે એ બી સી શું કહેવાય સમરેખ
नंबर त्रण में त्रण अलग अलग विधानों छे साचा छे के खोटा चकासवानुं छे अपनी जोड़े। तो पहला त्रण बिंदु आपी ने एवुं कीधुं समुद्री बाजू त्रिकोण छे तो ओके कोईपण बे बाजू सरखी समुद्री बाजू बनी गयुं। बीजामां तमने त्रण बिंदु आपी ने एवुं कीधुं काटकोण त्रिकोण छे तो ए तमने आप्युं छे मे थई जशे कोई एक कर्ण बनशे एनो वर्ग बाकी ने बे बाजूना वर्गना सरवाळा बराबर। અને ત્રીજામાં એ બી બી સી સી ડી એડી ચાર બિંદુ આપેલા છે અને ચાર બાજુ શોધીને સામસામીની બે બાજુઓ સરખી સમાંતર બાજુ ચતુષ્કોણ થયો। આટલું અહીંયા સુધી કમ્પ્લીટ હોમવર્ક કરીને રેડી કરો। ચોથો અને પાંચમો દાખલો પણ અંતરસૂત્રવાળા જ છે પણ સમય અને સ્પેસના અભાવના કારણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એટલે પૂરું કરીને 12.3 ઉપર આપણે ડાયવર્ટ પણ થઈશું નહીં, ત્યાં વિભાજન સૂત્રો આવશે એ સરળ ઓકે। એટલે કાલે 12.3 કન્ટિન્યુ આગળ આપણે કરીશું। આજના દિવસ માટે આટલું અને અહીંયા સુધી રેડી તૈયારી કરો। Thank you.